નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે દાખલા નંબર ચાર અને પાંચ ભણ્યા હતા બંને દાખલાઓમાં આપણે ત્યાગની ગણતરી શીખ્યા હતા આજે આપણે દાખલા નંબર છ એનો અભ્યાસ કરીએ સચિન રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ એક જેમ બે જેમ બે છે અને જૂનું પ્રમાણ કહીશું બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ત્રણ જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું છે આ આપણું નવું પ્રમાણ છે ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો આપણે ત્યાગનું સૂત્ર વાપરીને દાખલો ગણવાનો છે સૌથી પહેલાં ત્રણ ભાગીદારોના નામ લખી નાખ્યા છે જૂનો ભાગ એક જેમ બે જેમ બે છે એનો સરવાળો પાંચ થશે બધાના છેદમાં પાંચ મૂકી દીધા નવું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે એનો સરવાળો છ થશે બધાના છેદમાં છ મૂકી દીધા હવે પાંચ અને છ આ બંનેના છેદનો જે લસા થશે એ થશે ત્રીસ ત્યાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ પહેલાં આપણે સચિનની ગણતરી કરીશું સચીનો જૂનો ભાગ છે એક પંચમાંશ નવો ભાગ છે ત્રણ છષ્ટમાંંશ લસા આપણે ત્રીસ લીધેલો છે એટલે છેદની અંદર ત્રીસ લાવવા પ્રયત્ન કરીશું પાંચને છ વડે ગુણીએ તો ત્રીસ થશે જે સંખ્યા વડે નીચે ગુણાકાર કરીએ છીએ એ જ સંખ્યા વડે આપણે ઉપર ગુણાકાર કરવાનો છે છને પાંચ વડે ગુણીશું તો લસા ત્રીસ થશે તો ઉપર પણ આપણે પાંચ વડે ગુણાકાર કરવો પડશે હવે આપણે લસા ત્રીસ લખી નાખ્યો હવે ઉપર ગુણાકાર એક ગુણ્યા છ જવાબ આવશે છ ત્રણ ગુણ્યા પાંચ જવાબ આવશે પંદર છ ઓછા પંદર જવાબ મળ્યો નવ પણ કેવા કેવાનો ઋણ માઇનસ ત્યાગનું સૂત્ર વાપરીએ અને માઇનસમાં જવાબ આવે અને આપણે શું કહીશું લાભ કહીશું રાહુલની ગણતરી કરીશું એનો જૂનો ભાગ છે બે પંચમાંશ નવો ભાગ છે બેસષ્ટંશ પાંચને જેમ આપણે ઉપર છ વડે ગુણ્યા હતા એ જ રીતે અહીંયા એ તે ઉપર નીચે છ વડે ગુણવા પડશે જેમ અહીંયા પાંચ વડે ગુણ્યા હતા એવી જ રીતે અહીંયા ઉપર નીચે પાંચ વડે ગુણવા પડશે બે ગુણ્યા છ જવાબ આવ્યો બાર બે ગુણ્યા પાંચ જવાબ આવ્યો દસ છેદમાં ત્રીસ તો ખરા જ તે બારમાંથી દસ જાય તો જવાબ આવ્યો બે અને આ જવાબ ધન છે એને આપણે શું કહી શકીશું ત્યાગનું સૂત્ર ચાલે છે એટલે એને ત્યાગ કહીશું આપણે રોહિતની વાત કરીએ તો એનો જૂનો ભાગ છે બે પંચમાંશ નવો ભાગ છે એક છષ્ટમાંશ હવે અહીંયા છ વડે બધામાં ગુણ્યા છે એટલે બેને સીધા છ વડે ગુણી નાખીએ તો બે ગુણ્યા છ જવાબ આવ્યો બાર અહીંયા બધામાં પાંચ વડે ગુણ્યા છે તો એકને પણ પાંચ વડે ગુણાશે એક ગુણ્યા પાંચ પાંચ બારમાંથી પાંચ જાય તો સાત ધનમાં જવાબ છે એને આપણે કહીશું ત્યાગ યોગ્ય જવાબની વાત કરીએ સચિન નવના છેદમાં ત્રીસ લાભ રાહુલનો ત્યાગ બેના છેદમાં ત્રીસ અને રોહિતનો ત્યાગ સાતના છેદમાં ત્રીસ એમ બે વ્યક્તિનો ત્યાગ આવે છે તો આપણે ત્યાગનું પ્રમાણ શોધી શકીએ તો છેદ ત્રીસ સરખા છે તો પ્રમાણ થશે બે જેમ સાત નેક્સ્ટ છે દાખલા નંબર સાત દીપક નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ એક જેમ બે ત્રણ છે તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે બે જેમ બે એક કરવાનું નક્કી કર્યું છે આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો અહીંયા લાભ ગણવાનો છે લાભનું સૂત્ર આપણે જાણીએ છીએ કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે આ દાખલાની ગણતરી કરીશું ત્રણ ભાગીદારોના નામ છે દીપક નિલેશ અને પ્રતિક જૂનો ભાગ એક જેમ બે જેમ ત્રણ કુલ સરવાળો છ બધાના છેદમાં આપણે છ લખી નાખ્યા છે નવો ભાગ બે જેમ બે જેમ એક આપ્યો છે કુલ સરવાળો પાંચ બધાના છેદમાં પાંચ લખી નાખ્યા એનો મતલબ પાંચ અને છ છ અને પાંચનો કુલ લસા થશે ત્રીસ હવે આપણે લાભનું સૂત્ર વાપરીને દાખલો ગણવાનો છે દીપકની વાત કરીએ એનો નવો ભાગ છે બે છેદમાં પાંચ અને જૂનો ભાગ છે એક છેદમાં છ લસા આપણે ત્રીસ છે પાંચને છ વડે ગુણીએ તો ત્રીસ થાય તો નીચે છ વડે તો ઉપર પણ છ વડે છને પાંચ વડે ગુણીએ તો લસા ત્રીસ થાય તો ઉપર પણ પાંચ વડે લસા ત્રીસ મૂકી દઈએ છીએ આપણે બે ગુણ્યા છ એનો જવાબ થયો બાર વચ્ચે ઓછાનું ચિહ્ન એક ઓછા પાંચ એક ગુણ્યા પાંચ એનો જવાબ થયો પાંચ બારમાંથી પાંચ જાય તો જવાબ મળ્યો સાત લાભનું સૂત્ર વાપરીએ છીએ જવાબ ધન આવે છે તો આપણે એને શું કહીશું લાભ કહીશું જો જવાબ ઋણ આવશે તો આપણે એને ત્યાગ કહીશું નિલેશની ગણતરી કરીએ નો નવો ભાગ છે બે પંચમાંશ જૂનો ભાગ છે બે છષ્ટમાંશ પાંચ ગુણ્યા છ એટલે લસા થઈ ગઈ ગોત્રીસ છ ગુણ્યા પાંચ એટલે લસા થઈ ગોત્રીસ મિત્રો આ યાદ રાખવાનું એક વખત ગણતરી કરીએ તોય ચાલે ફરી ગણતરી કરવાની જરૂર ના પડે બધામાં અહીંયા પાંચ જ આવવાના છે અને અહીંયા બધે જગ્યાએ છ જ આવવાના છે એટલે અહીંયા બધી સંખ્યાને નીચે અને ઉપર છ જ વડે ગુણવાના છે અને અહીંયા નીચે અને ઉપર પાંચ વડે જ ગુણવાના છે એટલે અહીંયા છ વડે ગુણી નાખીએ અહીંયા પાંચ વડે ગુણી નાખીએ બે ગુણ્યા છ જવાબ બાર બે ગુણ્યા પાંચ જવાબ દસ બાર ઓછા બે જવાબ 12 ઓછા દસ જવાબ બે આવ્યો એટલે બે છેદમાં ત્રીસ ધનમાં જવાબ છે એને આપણે લાભ કહીશું હવે આપણે આગળ પ્રતિકની ગણતરી કરીએ પ્રતિકનો નવો ભાગ છે એકના છેદમાં પાંચ અને એનો જૂનો ભાગ છે ત્રણના છેદમાં લસાત્રીસ આપણે આવી ગયો છે અહીંયા છ વડે ગુણવાના થશે અને અહીંયા પાંચ વડે જ ગુણવાના થશે તો એકને છ વડે ગુણીએ તો જવાબ આવશે છ ત્રણ ને પાંચ વડે ગુણીએ તો જવાબ આવશે પંદર છ ઓછા પંદર જવાબ આવ્યો માઇનસ લાભનું સૂત્ર વાપરીએ અને ઋણ જવાબ આવે તો એને આપણે કહીશું ત્યાગ તો હવે દીપકનો લાભ સાતના છેદમાં ત્રીસ નિલેશનો લાભ બેના છેદમાં ત્રીસ અને પ્રતિકનો ત્યાગ નવના છેદમાં ત્રીસ જેમ આપણે આગળના દાખલામાં બે વખત ત્યાગ આવ્યા હતા તો આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું હતું એવી રીતે અહીંયા બે વખત લાભ આવે છે તો આપણે અહીંયા લાભનું પ્રમાણ પણ શોધી શકાય તો દીપક અને નિલેશનું લાભનું પ્રમાણ થશે સાત જેમ બે ધન્યવાદ